वंदे मातरम विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस अमरेली में आपनो हार्दिक स्वागत करूँ छू। धोरण 12 साइंस मैथमेटिक्स विषय नी अंदर प्रकरण नंबर 5 सातत्य अने विकलनीयता आ प्रकरण नो अभ्यास करी रह्या छे। आपणे आ प्रकरण नी अंदर लास्ट टाइम खास करीने आपणे घातांकी विधेय अने लघुगणकी विकलन आनो अभ्यास करेलो हतो अने एनी अंदर चलना घात तरीके चल आपेली होय, चलना घात तरीके चल आपेलू होय त्यारे बन्ने बाजू लोग लेवाना, ए प्रकारना पण दाखला जोया था। उपरांत चलना घात तरीके चल होय एमां पद सरवाळा के बादबाकी स्वरूपे होय तो डायरेक्ट बन्ने बाजू लोग लई ना शकाय, एटले एक भागने आपणे यू धारता था, बीजा भागने आपणे वी धारता था अने त्यारबाद ई दाखलाने बे पार्टमां गणता था अने ई रीते आपणे दाखलो आगळ वधारता था। विद्यार्थी मित्रों ज्यां पहोंच्या त्यांथी आपणे आगळ वधता जाईए। स्वाध्याय 5.5 નો દાખલા નંબર 17 ત્યાં પહોંચ્યા છીએ। આપેલા વિધેયનું વિકલિત 3 રીતે મેળવો। આપેલી રકમનું નામ વાય છે, વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 8 ઇન્ટુ એક્સ ક્યુબ પ્લસ 7x પ્લસ 9। પહેલું છે ગુણાકારની રીતે વિકલન કરો। પહેલી રીતે ગુણાકારની રીતે પહેલું પદ એમનું એમ જ ગુણ્યા બીજા પદ નું વિકલન હંમેશા પ્લસ બીજું પદ એમનું એમ જ પહેલા પદ નું વિકલન કૌંસ ખોલી સાદુરૂપ આપો સરસ રીતે દાખલો થઈ શકે। 3x4 પ્લસ 7x² માઇનસ 15x² માઇનસ 35x વત્તા 24x² વત્તા 8 × 7 = 56 વત્તા 2x4 માઇનસ 5x³ વત્તા 14x² માઇનસ 35x વત્તા 18x માઇનસ 9 × 5 = 45। સાદુરૂપ જોતા જઈએ 3x4 અને 2 એટલે 5x4 પછી ઘનવાળા પર 15 5 = 20 માઇનસ 20x² વર્ગવાળા 7 24 × 7 31 31 × 14 = 45 પછી એક્સ વાળા પર 35 × 2 = 70 35 × 2 = 70 70 × 18 માઇનસ 52x અને અચળ પર 56 − 45 એટલે વત્તા 11। તો ગુણાકારની રીતે વિકલન થયો। બીજો પ્રકાર શું છે? વિસ્તરણ કરીને એનો મતલબ કૌંસ ખોલ નાખવાનો પહેલા વાય બરાબર કૌંસ ખોલ નાખીએ તો શું થાય? x⁵ વત્તા 7x³ વત્તા 9x² માઇનસ 5x⁴ માઇનસ 35x² માઇનસ 45x વત્તા 8x³
छप्पन एक्स वत्ता बोतेर तो शू थे विकलन करू नहीं एक्स पांच घात चार घात वाला पद एक है माइनस पांच एक्स चार घात घन वाला त्रण आठ ने सात पंदर पंदर एक्स नो घन वर्ग वाला एक नौ पांत्रीस पांत्रीस माथी नौ जाए माइनस छवीस छप्पन माथी पिस्तालीस जाए अग्यार एक्स वत्ता बोतेर हवे आनु विकलन करो तो डीवाय बाय जवाब एक सरखो आए पांच एक्स चार घात माइनस आनु विकलन पांच चौकू वीस एक्स नो घन वत्ता पंदर तेरी पिस्तालीस एक्स नो वर्ग माइनस छवीस दू बावन एक्स वत्ता अग्यार बोतेर अचल से अचल नु विकलन जीरो बे जवाब कहवा एवा सरखो गुणाकार नी रीते करू के विस्तरण करी ने करो त्रीजो प्रकार क्यों कीधो छे मित्रों लघुगणकीय विकलन त्रीजो प्रकार लघुगणकीय विकलन लघुगणकीय विकलन ની રીતે આ રકમ છે રકમ શું આપી છે y is equal to x square minus 5x plus 8 into x cube plus 7x plus 9 लघुगणकीय विकलन એટલે બંને બાજુ log લેતા બંને બાજુ log લ્યો એટલે શું થશે log y બરાબર ડાયરેક્ટ લખી નાખો આ બે કૌંસનો ગુણાકાર છે તો log માં શું થાય સરવાળો આનું વિકલન કરીએ log y નું ઘન upon y y નું dy by dx log નું વિકલન ઘન upon ખૂણો ખૂણાનું વિકલન 2x minus 5 log નું વિકલન ઘન upon ખૂણો ખૂણાનું વિકલન 3x square plus 7 શું આવી ગયું dy by dx બરાબર y y એટલા કૌંસ છે જ અથવા તો y ના વાય જ લખો અત્યારે ઇન્ટુ આ શું આવી ગયું 2x માઇનસ 5 અપોન x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 8 પ્લસ 3x સ્ક્વેર પ્લસ 7 છેદમાં x ક્યુબ પ્લસ 7x પ્લસ 9 આનો અહીંયા ગુણાકાર આનો અહીંયા ગુણાકાર છેદમાં બે નો ગુણાકાર છેદમાં બે નો ગુણાકાર એ y સાથે કેન્સલ થઈ જશે આનો અહીંયા ગુણાકાર આનો અહીંયા ગુણાકાર આ બે નો ગુણાકાર એટલે y છે તો y સાથે કેન્સલ તો આનો અહીંયા ગુણાકાર શું થશે 2 x ની 4 ઘાત વત્તા 7 દુ 14 x નો વર્ગ વત્તા 18 x માઇનસ 5 x નો ઘન માઇનસ પાંત્રીસ એક્સ અને માઇનસ પિસ્તાલીસ આનો અહીંયા ગુણાકાર ત્રણ એક્સ ની ચાર ઘાત વત્તા સાત એક્સ નો વર્ગ આનો અહીંયા ગુણાકાર પાંચ તેરી પંદર એક્સ નો ઘન માઇનસ પાંત્રીસ એક્સ વત્તા ચોવીસ એક્સ નો વર્ગ વત્તા છપ્પન સાદરૂપ આપો એટલે બે એક્સ ની ચાર ઘાત ત્રણ ને બે પાંચ પાંચ એક્સ ની ચાર ઘાત પછી માઇનસ પાંચ પંદર ને પાંચ વીસ એક્સ નો ઘન વત્તા ચૌદ સાત એકવીસ ચોવીસ એકવીસ પિસ્તાલીસ એક્સ નો વર્ગ માઇનસ બાવન એક્સ વત્તા એટલે તો વિદ્યાર્થી મિત્રો ગુણાકારની રીતે વિકલન કર્યું પેલું એમનો એમ જ બીજાનું વિકલન વત્તા બીજું એમનો એમ જ પેલાનું વિકલન કૌંસ ખોલીને સાદું થયું વિસ્તરણ કર્યું એટલે પહેલા બે કૌંસ ખોલી નાખ્યા અને પછી વિકલન કર્યું લઘુગણકીય વિકલન એટલે બે બાજુ લોગ લઈને વિકલન કર્યું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલાનો જવાબ એક સરખો આવે કોઈ પણ રીતે દાખલો ગણી જવાબ એક સરખો છે મિત્રો સો એ સો ટકા આવડી શકે તેવો છે ખાસ ધ્યાન રાખીએ આગળ વધતા
चार पछीना दाखला मारो बदिए सरस रीते आवड़ी शके तेवा दाखला 18 मो समझे u v w એ x ના વિધેય હોય તો બે રીતે પેલું પુનરાવર્તિત વિકલન અને બીજું ગુણાકારના નિયમથી પુનરાવર્તિત વિકલનના ગુણાકારનો નિયમ અને બીજું લઘુગણકીય વિકલન એવી રીતે સાબિત કરવાનું છે શું કરવાનું છે સાબિત કરવાનું છે દાખલા નંબર 18 d by dx of u v w બરાબર છે આ આખી રકમ નું નામ શું આપી દો y આખી રકમ નું નામ શું આપું y y બરાબર u ઇનટુ v ગુણ્યા w v ગુણ્યા w નું નામ મેં શું આપ્યું t મારે તો બે પદના ગુણાકારનો નિયમ જ જાણું છું ત્રણ પદનો આપણે બનાવેલો નિયમ છે જે 100% સત્ય છે ત્રણ પદનો ગુણાકાર છે માં એક u એમ નામ જ ના આનું નામ મેં t આપી દીધું મૂળ રકમ નું નામ y છે કરો લખવા તો શું થશે डिवाइ बाय डीएक्स यू एम ना एम एच टी नु विकलन एक्स नी सापेक्ष डीटी बाय डीएक्स वत्ता टी एम ना एम एच यू नु विकलन शू थशे डीयू बाय डीएक्स आमा टी नी किंमत मूकी दो डी बाय डीएक्स ऑफ टी टी एटले शू छे वी इनटू डब्ल्यू वत्ता टी शू छे वी इनटू डब्ल्यू इनटू डीयू बाय डीएक्स बराबर u v गुणा w नो x ની સાપેક્ષ વિકલન ગુણાકારનો નિયમ શું આવશે v m ના m જ w નો dw / dx વત્તા w m ના m જ v નો dv / dx હવે આ પદ તો m નો m જ છે v ગુણા w m ના m જ અને du / dx કૌંસ ખોલના પર તો શું થશે u v dw / dx વત્તા આની સાથે ગુણાકાર u w dv by dx વત્તા v w du by dx તો મિત્રો સાબિત થઈ ગયું પુનરાવર્તિત વિકલન ત્રણ પદના ગુણાકારમાંથી કોઈ પણ એક ભાગ બે ભાગ હતા જો ત્રણ ના ગુણાકારમાંથી એક એમનો એમ જ રાખ્યું અને બીજા બે ભાગનો ગુણાકાર હતો ને એનું નામ મેં નવ આપી દીધું પછી સાદું થઈ ગયું તો આ રીતે સરસ રીતે દાખલો થઈ શકે હજી બીજી રીત કીધી છે લઘુગણકીય વિકલન બીજું શું કીધેલું છે લઘુગણકીય વિકલન તો લઘુગણકીય વિકલન સહેલું છે લઘુગણકીય વિકલન ખૂબ સહેલું સરસ રીતે આવડી શકે તેવું ચાલો જોતા જઈએ log v નું શું થશે 1 / v dv / dx
W no 1 upon W dW by dx. और dy by dx ने सूत्र नो करता बनाओ बराबर y बद्दा साथ गुणा करना y એટલે u v w. चलो आ બધા નો લસા u v w લઈ લો તો અહીંયા u v w માટે v w ગુણાકાર માં લેવા પડે અહીંયા u v w લાવવા માટે u w લેવા પડે અહીંયા u v w લાવવા માટે u v લેવા પડે આખા ના છેદ માં u v w u v w લસા આ બંને કેન્સલ તો શું આવ્યું મિત્રો મને VW du by dx, UW dv by dx, UV VW by dx. પુનરાવર્તિત વિકલનની રીત લો કે લઘુગણકીય વિકલનની રીત બંને જવાબ મિત્રો કેવા આવે છે સરખા જ આવે વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાના બંને બાજુ લોગ લઈને પણ દાખલા ગણી શકાય અને સરસ રીતે આવડી શકે ફરીવાર ત્રણ વિધેય નું વિકલન ગુણાકાર ત્રણ વિધેય નું ગુણાકાર હોય ને એનું વિકલન કરવાનું હોય ત્યારે ત્રણ ના પહેલા મે બે બનાવ્યા યુ એમ ના એમ જ આ બે નું ગુણાકાર હતું ને એનું નવું નામ ટી એક હવે બે વિધેય ના ગુણાકાર નો નિયમ એમાં ટી ની કિંમત મૂકતો ગયો તો આ રીતે મિત્રો ખૂબ સહેલાઈથી સરસ રીતે આવડી શકે તે પ્રકારના દાખલા છે ખાસ ધ્યાન રાખજો સરસ રીતે આવડી જાય ત્યાર પછી નવો ટોપિક ચાલુ કરીએ છીએ મિત્રો ખાસ ધ્યાન નવો ટોપિક છે આપણો પ્રચલ વિધેયનું વિકલિત પ્રચલ વિધેયનું પ્રચલ વિધેયનું વિકલિત હવે અત્યાર સુધી શું હતું આપણે રકમની અંદર તો વિકલનની અંદર x અને y બે ચલ હોય x છે એટલે x ની સાપેક્ષ વિકલન કરવાનું એટલે x અને y હંમેશા x નું વિધેય હોય કારણ કે આપણી થિયરી શું છે y is equal to fx હંમેશા એટલે y પણ x નું વિધેય હોય એટલે y ને પણ ચલ ગણવાનો તો x અને y બે ચલ હવે નવું આવ્યું પ્રચલ તો પ્રચલ એટલે શું તો આ રીતે x એ t નું વિધેય હોય x કોનું વિધેય હોય t નું f એટલે વિધેય ઈ t નું વિધેય છે y પણ t નું વિધેય હોય x is equal to f of t એટલે x છે t નું વિધેય y is equal to g of t એટલે y પણ t નું વિધેય વિધેય અલગ અલગ હોય x નું વિધેય f y નું વિધેય g નામ તો ગમે આપી શકાય x છે t નું વિધેય y છે t નું વિધેય હવે x t નું વિધેય હોય તો x નું કોની સાપેક્ષ વિકલન કરું t ની સાપેક્ષ વિકલન કરું જેનું વિધેય હોય તેની સાપેક્ષ વિકલન x છે t નું વિધેય તો x નું t ની સાપેક્ષ વિકલન f of t નું વિકલન શું થાય f - t f - t y કોનું વિધેય છે t નું તો y નું પણ કોની સાપેક્ષ વિકલન t ની સાપેક્ષ એટલે શું થશે g - t g ડેશ t મારે તો ફાઇનલ શું જોઈતું હોય હંમેશા આ ચેપ્ટરમાં dy / dx જ જોતો હોય ધેરફોર dy / dx તો dy / dx નો મતલબ આવો થાય dy / dt / dx / dt આવો લખાય 11 માં શીખવાડ્યું છે dt dt કેન્સલ તો વધુ dy / dx તો dy / dt મારી પાસે શું છે g ડેશ t જવાબ તો અહીંયા જે હોય તે dx by dt શું છે f - t તો t ને કહેવાય પ્રચલ t ને શું કહેવાય પ્રચલ આ જ રીતે માનો કામ લખ્યું x છે એ થીટા નું વિધેય છે y છે એ પણ થીટા નું વિધેય છે x છે થીટા નું વિધેય y પણ થીટા નું વિધેય તો x નું થીટા ની સાપેક્ષ વિકલન તો dx by d થીટા એટલે f - થીટા y પણ થીટા નું વિધેય છે એટલે y નું થીટા ની સાપેક્ષ વિકલન g ડેશ થીટા આપણે શું જોઈતું હોય હંમેશા dy / dx જ જોતો હોય therefore dy / dx
बराबर शू थे dy by d theta upon dx by d theta. dy by d theta શું છે? J હોય તે. dx by d theta J હોય તે. આ રીતે મિત્રો પ્રચલ વિધેય, આમાં t પ્રચલ છે, આમાં થીટા પ્રચલ છે. x છે t નું વિધેય હોય તો x નું t ની સાપેક્ષ વિકલન કરવાનું, y t નું વિધેય હોય તો y નું t ની સાપેક્ષ વિકલન કરવાનું. ફાઇનલી આપણે dy by dx જ જોતો હોય તો એ બેનો ગુણોત્તર લ્યો એટલે તમને dy by dx મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રચલ વિધેયના વિકલન ની અંદર સૂત્ર નથી, માત્ર માત્ર મેથડ છે કે આવી રીતે પ્રચલ વિધેયના વિકલિતો મેળવી શકાય, એટલે સરસ રીતે આવડી શકે તેવું છે. ખાસ ધ્યાન રાખવાનું, ખૂબ સરસ થયેલું અને સહેલાઈથી આવડી શકે તેવું. ચાલો આગળ વધીએ. સ્વાધ્યાયની અંદર ખૂબ સહેલા દાખલા, સરસ રીતે આવડી શકે તેવા. સ્વાધ્યાય 5.6, સ્વાધ્યાય 5.6 પહેલો દાખલો. 1-10 દાખલામાં એક્સ અને વાય પ્રચલ સમીકરણ સ્વરૂપે આપેલ હોય તો પ્રચલ નો લોપ કર્યા વગર ડીવાય બાય ડી એક્સ શોધો. એક્સ ઇઝ ઇક્વલ ટુ 2a t² અને y ઇઝ ઇક્વલ ટુ 8t4. ચાલો સામાન્ય રીતે પ્રચલ શું હોય? ટી અને થીટા. સામાન્ય રીતે પ્રચલ શું હોય? ટી અને થીટા. હવે જો એ તો અચળ છે, એ કેવો છે? અચળ. એક્સ કોનું વિધેય? મારે ડીવાય બાય ડીએક્સ જ શોધવાનું છે. શું જોઈએ છે? ડીવાય બાય ડીએક્સ જ જોઈએ છે. એક્સ કોનું વિધેય છે? ટી નું. એક્સ કોનું વિધેય? ટી નું. તો એક્સ નું ટી ની સાપેક્ષ વિકલન ડીએક્સ બાય ડીટી. એક્સ નું ટી ની સાપેક્ષ વિકલન શું થશે? 2a અચળ એમ ના એમ જ t² નું વિકલન 2t. y કોનું વિધેય છે? t નું. તો y નું t ની સાપેક્ષ વિકલન એ અચળ એમ ના એમ જ t^4 નું 4t³. x t નું વિધેય તો x નું t ની સાપેક્ષ વિકલન, y t નું વિધેય તો y નું t ની સાપેક્ષ વિકલન. મારે શું જોઈએ છે મિત્રો? dy by dx. તો dy by dx એટલે શું થાય? dy by dt upon dx by dt. આ બે નો ગુણોત્તર, dt dt કેન્સલ એટલે વધુ dy by dx. તો dy by dt મારી પાસે કેટલા મળ્યા છે? 4at³ જે હોય તે ભાગ્યા dx by dt શું છે? 4at. 4a કેન્સલ તો શું વધ્યું? t². આ રીતે ખૂબ સહેલાઈથી સરસ દાખલા ગણી શકાય, તમામે તમામ દાખલા આવડી શકે તેવા દાખલા છે. ખાસ ધ્યાન આપીએ. દાખલા નંબર 2, x ઇઝ ઇક્વલ ટુ a cos થીટા, y ઇઝ ઇક્વલ ટુ b cos થીટા. ખૂબ સરસ સહેલાઈથી ગણી શકાય તેવું. x કોનું વિધેય છે? થીટા નું. તો x નું કોની સાપેક્ષ વિકલન? થીટા ની સાપેક્ષ. એ અચળ એમ ના એમ જ કોસ થીટા નું વિકલન માઇનસ સાઈન થીટા. y કોનું વિધેય છે? થીટા નું. તો એનું થીટા ની સાપેક્ષ વિકલન, કોસ નું વિકલન માઇનસ સાઈન. આપણે શું જોઈએ છે? dy by dx. તો dy by dx બરાબર શું થાય? dy by d થીટા અપોન dx by d થીટા. dy by d થીટા મને શું મળ્યા છે? માઇનસ બી સાઈન થીટા છેદમાં dx by d થીટા શું મળ્યા છે? માઇનસ એ સાઈન થીટા. તો જવાબ મિત્રો શું આવશે? બી અપોન. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ સરસ સહેલાઈથી દાખલા ગણી શકાય પ્રચલ વિધેયનું વિકલન. એટલે કે આપેલી રકમની અંદર પ્રચલ કયો છે તે ખાસ જોઈ લેવાનું અને 100% ખબર પડી જાય, આવડી જાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રચલ વિધેયના વિકલિતો
प्रचल रीतेना विगलितो सरस रीते गणी शकाय दाखला 100 टका आवडी शके तेव्हा दाखला नंबर 3 दाखला नंबर 3 x is equal to sin t y is equal to cos 2t x is equal to sin t y is equal to cos 2t x कोनु विधेय छे t नु तो x नु t नी सापेक्ष लिख लो sin t नु cos t y कोनु विधेय छे t नु cos नु विकलन minus sin 2t અને 2t નું પાછો 2 મારે શું જોતું છે dy by dx તો dy by dx એટલે શું થાય dy by dt upon dx by dt dy by dt શું છે મારી પાસે minus 2 sin 2t નું સૂત્ર મૂકી દો 2 sin t into cos t છેદમાં dx by dt એટલે cos t cos t cancel એટલે minus 4 sin t ખૂબ સરસ રીતે ગણી શકાય દાખલા 100% આવડી શકે તેવો દાખલો પછીનો છે દાખલા નંબર 4 x is equal to 40 y is equal to 4 upon t x કોનું વિધેય t નું તો x નું કોની સાપેક્ષ વિકલન t ની સાપેક્ષ વિકલન 40 નું 4 y કોનું વિધેય t નું તો y નું t ની સાપેક્ષ વિકલન 4 ના 4 1 upon t નું વિકલન શું થાય minus 1 upon t square 1 upon t નું વિકલન શું થાય minus 1 upon t square આપણે શું જોઈએ છે dy by dx dy by dx એટલે dy by dt upon dx by dt dy by dt કેટલા છે minus 4 upon t square dx by dt કેટલા છે 4 તો આન્સર શું આવશે મિત્રો minus 1 upon t square વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ રીતે સહેલાઈથી ગણી શકાય તે પ્રકારનું છે કામ સરસ રીતે આવડી શકે આગળ વધતા જઈએ ચાલો એક જ સરખી રીતના દાખલા છે મિત્રો દાખલા નંબર 5 x is equal to cos theta minus cos 2 theta y is equal to sin theta minus sin 2 theta પ્રચલ વિધેયના વિકલિત x કોનું વિધેય થીટા તો x નું થીટા ની સાપેક્ષ વિકલન dx by d theta cos નું વિકલન minus sin theta minus cos નું વિકલન minus sin minus minus plus sin 2 theta 2 theta નું પાછો આ કોનું વિકલન થઈ ગયું x નું theta ની સાપેક્ષ y નું theta ની સાપેક્ષ એટલે dy by d theta sin નું વિકલન cos minus sin નું વિકલન cos 2 theta અને 2 theta નું આપણે શું જોઈએ છે dy by dx dy by dx બરાબર શું થાય dy by d theta upon dx by d theta dy by d theta શું છે cos theta minus 2 cos 2 theta છેદમાં dx by d theta શું છે 2 sin 2 theta minus sin theta સાદરૂપ ઉપર એટલો આપવાનું ના આપો તો કાંઈ નહીં આ રીતે સરસ દાખલો થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રચલ વિધેયના વિકલિતનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ પછી આગળ વધીએ દાખલા નંબર 6 દાખલા નંબર 6 x is equal to a theta minus sin theta y is equal to a 1 plus cos theta ખૂબ સરસ દાખલા સહેલાઈથી ગણી શકાય તેવા x કોનું વિધેય છે થીટા નું
तो x नु थीटा नी सापेक्ष विकलन ये अचल m ना m છે थीटा नी सापेक्ष विकलन શું થાય 1 माइनस साइन नु विकलन cos ये अचल m ना m છે ગુણાકાર નું છે વિકલન કોની સાપેક્ષ કરો છો થીટા ની સાપેક્ષ થીટા નું થીટા ની સાપેક્ષ 1 साइन नु cos y પણ થીટા નું લીધે तो y नु थीटा ની સાપેક્ષ ये अचल m ना m છે 1 નું વિકલન 0 cos નું વિકલન માઈનસ થાય મારે શું જોતું છે dy / dx તો dy / dx એટલે dy / d થીટા છેદમાં dx / d dy / d થીટા શું છે મારી પાસે માઈનસ a sin થીટા dx / d થીટા શું છે a 1 માઈનસ cos સાદરૂપ આપો તો આમાં મળી શકે a a કેન્સલ માઈનસ ના માઈનસ sin थीटा નું ઉપગુણિત સૂત્ર 2 sin थीटा / 2 into cos थीटा / 2 છેદમાં 1 - cos थीटा નું ઉપગુણિત સૂત્ર 1 - cos નું ઉપગુણિત સૂત્ર 2 sin² थीटा / 2 આ 2 2 કેન્સલ sin sin કેન્સલ cos / sin એટલે cot - cot थीटा / 2 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ સહેલાઈથી દાખલા ગણી શકાય અને विकलन केम करवू ई शीखवानुं छे मित्रो बाकी खूब सहेलुं चेप्टर होय पहेला मुख्य विधेय नुं विकलन पछी एना खूणा नुं विकलन आ रीते आगळ वधतुं जवानुं छे खास ध्यान राखवानुं पछीना दाखलामां आगळ वधीए दाखला नंबर सात x बराबर साइन क्यूब टी छेद में रूट ऑफ कॉस टू टी y इज इक्वल टू कॉस क्यूब टी छेद में रूट ऑफ कॉस टू टी खूब सरस दाखला है સરસ રીતે આવડી શકે તે પ્રકારના દાખલા ચાલો આગળ વધતા જઈએ જોઈએ ખૂબ સરસ એક સરખી રીતના પ્રચલ વિધેયના વિકલનના દાખલા જોતા જઈએ આગળ x છે t નું વિધેય છે તો x નું t ની સાપેક્ષ વિકલન dx / dt ભાગાકારનો નિયમ આવશે છેદ m નો m જ વિકલન લાંબુ થશે अंश નું વિકલન સાઈન ના ઘન નું વિકલન શું થાય પહેલા તો 3 sin² t થાય ઘાત આગળ એક ઘાત ઘટે જે સાઈન નું બાકી સાઈન નું શું થાય cos છેદ m નો m જ અંશ નું વિકલન હંમેશા માઈનસ અંશ m નો m જ છેદ નું વિકલન છેદ એટલે શું છે રૂટ પહેલા તો છેદ માં રૂટ આપ્યો છે રૂટ નું વિકલન શું થાય 1 / 2 રૂટ रूट नो विकलन શું થાય 1 / 2 रूट પછી અંદર નું વિકલન બાકી cos નું માઈનસ sin 2t અને જે 2t નું પાછું 2 ખ્યાલ આવે છે છેદ m નો m જ અંશ નું વિકલન હંમેશા માઈનસ અંશ m નો m જ છેદ નું વિકલન છેદ એટલે રૂટ રૂટ નું વિકલન શું થાય 1 / 2 रूट પછી અંદર નું પાછું બાકી આખા ના છેદ માં છેદ નો વર્ગ કરું એટલે વર્ગમૂળ દૂર થઈ જાય 100% ક્લિયર લસા લઈ સાદરૂપ આપો આ 2 2 કેન્સલ આ રૂટ નો આની સાથે ગુણાકાર એટલે રૂટ રૂટ કેન્સલ એટલે cos 2t 3 sin² t cos t આ માઈનસ માઈનસ પ્લસ sin³ t / sin 2t
અને છેદમાં આ પદ હતું આ એક રૂટ લસાર તરીકે આવ્યું એટલે શું આવ્યું cos 2t ની આ એક ઘાત હતી અને એક દૂતીયાંશ આવ્યું એટલે શું થયું ત્રણ દૂતીયાંશ આ રીતે ખૂબ સરસ દાખલો ગણી શકાય અને 100% આવડી શકે આ dx / dt હવે આ જ રીતે dy / dt ભાગાકારનો નિયમ છેદ એમનો એમ જ अंश नो विकर्ण cos ना घन नो 3 cos स्क्वायर t અને cos નું માઈનસ સાઈન છેદ એમ નો એમ જ અંશ નો વિકલન હંમેશા માઈનસ અંશ એમ નો એમ જ છેદ નો વિકલન છેદ એટલે રૂટ રૂટ નો વિકલન 1/2 રૂટ પાછો અંદર નું cos નું માઈનસ સાઈન 2t અને 2t નું પાછો ઉપર ની જેમ જ આખા ના છેદ માં छेद नो वर्ग करो वर्ग मूल दूर आ टू टू कैंसल आ रूट आया लसा तरीके तो शू आई गयु कोस टू टी आगल माइनस थ्री कोस स्क्वेर टी इंटू साइन टी माइनस माइनस प्लस कोस क्यूब टी इंटू साइन टू टी छेद में આ એક રૂટ લસા તરીકે આવ્યો એ છેદમાં આવ્યો એટલે cos 2t ની ત્રણ દૂતીયાંશ લો આપણે શું જોઈએ છે મિત્રો dy / dx તો dy / dx બરાબર શું થાય dy / dt છેદમાં dx / dy / dt તૈયાર છે આ dx / dt તૈયાર છે આ બે નો શું લઈ લેવાનો ગુણોત્તર સાદરૂપ અપાય એટલું આપી દેવા તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રચલ વિધેયના વિકલિતના દાખલા ખૂબ સેલા અહીંયા ભાગાકારનો નિયમ વાપરો તમને 11માં ધોરણ પ્રમાણે આવડવું જોઈએ છેદ એમનો એમ જ અંશનું વિકલન હંમેશા માઇનસ અંશ એમનો એમ જ છેદનું વિકલન છેદ એટલે રૂટ રૂટનું વિકલન 1/2 રૂટને પાછું અંદરનું વિકલન કરવું પડે છેદમાં છેદનો વર્ગ એ જ રીતે અહીંયા પછી dy / dx જોતો એટલે બંનેનો શું લેવાનો છે ગુણોત્તર તો આ રીતે ખૂબ સરસ દાખલો સહેલાઈથી ગણી શકાય તેવો અને 100% આવડી શકે તેવો દાખલો વિદ્યાર્થી મિત્રો સરસ દાખલો ગણવાનો છે 100% સમજાય જાય તે પ્રકારનો દાખલો છે ખાસ ધ્યાન રાખજો સરસ રીતે આગળ વધતા જઈએ પછીનામાં દાખલા નંબર 8 x is equal to a cos t plus log 10 t by 2 y is equal to a sin t સરસ રીતે થઈ શકે તો ખૂબ સરળ દાખલો જોતા જઈએ આગળ x કોનું વિધેય છે t નું y પણ t નું તો x નું t ની સાપેક્ષ વિકલન a n ના એમ છે cos નું વિકલન માઇનસ sin log નું વિકલન 1/2 ખૂણો હજી ખૂણા નું બાકી 10 નું વિકલન sec નો વર્ગ અને હજી પાછું t / 2 નું 1/2 cos નું માઇનસ sin log નું વિકલન 1/2 ખૂણો પાછો ખૂણા તરીકે 10 10 નું વિકલન sec નો વર્ગ જે ખૂણો હોય તેનો તે જ અને પાછો t / 2 નું શું થાય 1/2 આનો સાદરૂપ આપીએ તો શું થશે માઇનસ sin t વત્તા અહીં સાદરૂપ આપી દો આ 2 ના 2 10 એટલે sin / cos sec નો વર્ગ છેદમાં આવે તો cos નો વર્ગ એ
एक एक कोस कैंसर, एक एक कोस कैंसर तो छेद में शू लीध टू साइन टी बाय टू इंटू कोस टी बाय टू शू आयु साइन टी, साइन टी नो पूरी सूत्र है ना, एक एक कोस कैंसर लाइन छेद में शू लीध टू साइन टी बाय टू इंटू कोस टी बाय टू साइन टी हजी सदरूप आपको दपाय आम अ गुणाकार वन आ गुणाकार माइनस साइन स्क्वेर वन माइनस साइन स्क्वेर टी अपॉन साइन टी वन माइनस साइन स्क्वेर एट कोस स्क्वेर dx by dt થઈ પછી y બરાબર a sin t તો dy by dt શું થશે a ના a sin t નું cos t આપણે શું જોતું છે dy by dx dy by dx એટલે dy by dt છેદમાં dx by dt dy by dt dy by dt શું છે a cos t dx by dt मैंने शू मिला a cos square t भाग्या sin t a cancel cos cancel sin भाग्या cos એટલે tan t આ રીતે ખૂબ સરસ સેલો દાખલો dx by dt સાદરૂપ આપ્યું dy by dt સાદરૂપ આપ્યું dy by dx એટલે dy by dt ભાગ્યા dx by dt dy by dt a cos t dx by dt એટલે a cos square ભાગ્યા sin છેદનો છેદિશ માં a cancel cos cos cancel sin ભાગ્યા cos એટલે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ સેલો દાખલો ગણી શકાય ત્યાર પછીના દાખલામાં આગળ વધીએ દાખલા નંબર 9 દાખલા નંબર 9 x is equal to a sec theta y is equal to b tan theta શું થશે વિકલન x નું થીટા ની સાપેક્ષ dx by d થીટા એમ ના એમ sec નું વિકલન sec into tan y પણ થીટા નું વિધેય એટલે dy by d થીટા d એમ ના એમ tan નું વિકલન sec square થીટા આપણે શું જોતું છે dy by dx તો dy by dx બરાબર શું થાય dy by d થીટા upon dx by dy by d theta मैंने શું મળ્યું b sec square theta dx by d theta શું મળ્યું a sec theta into tan theta સાદરૂપ પાઈ કરો કે એક એક sec cancel b sec છેદમાં a tan sin cos માં ફેરો અને sec છેદમાં લઈ તો cos तो શું મેનો એક એક કોસ કેન્સલ એટલે b ભાગ્યા a છેદના sin અંશ માં આવે તો cos થીટા સાદરૂપ જે રીતે આપો એ રીતે મિત્રો આપી શકાય સરસ મજાના દાખલા 100% આવડી શકે તે પ્રકારનો દાખલો આપણે ગણી રહ્યા છીએ ખૂબ સરસ દાખલા છે મિત્રો તો આ રીતે પ્રચલ વિધેયના વિકલિતો પ્રચલ વિધેયના વિકલિતો છે હજી દાખલો આપેલો છે આપણને ગણવા માટે આગળ વધતા જઈએ ખૂબ સરસ દાખલા એક જ સરખી મેથડથી પ્રચલ વિધેયના વિકલિતો એક જ સરખી મેથડ છે પ્રચલ વિધેયનું વિકલન કેવી રીતે કરવું ચાલો જોતા જઈએ આગળ દાખલા નંબર 10 दाखला नंबर 10 x is equal to a cos theta बत्ता theta into sin theta y is equal to a sin theta minus theta into cos theta જોઈએ આગળ x નું થીટા ની સાપેક્ષ વિકલન dx by d થીટા am ના એમ છે cos થીટા નું વિકલન માઇનસ sin થીટા વત્તા
थीटा गुणिया साइन थीटा એટલે વિકલન નો ગુણાકાર નો નિયમ આવશે થીટા ગુણિયા સાઈન થીટા વિકલન નો ગુણાકાર નો નિયમ શું છે થીટા એમ ના એમ જ સાઈન નું વિકલન કોસ વત્તા સાઈન એમ ના એમ જ થીટા નું થીટા ની સાપેક્ષમાં તો આનું સાદુરૂપ આપો તો પ્લસ માઈનસ કેન્સલ તો શું લીધું એ થીટા કોસ થીટા હવે વાય નો વાળો ડીવાય બાય ડી થીટા એ અચળ એમ ના એમ જ સાઈન નું વિકલન કોસ માઈનસ અંદર છે થીટા ગુણ્યા કોસ તો વિકલન નો ગુણાકાર નો નિયમ થીટા એમ ના એમ જ કોસ નું માઈનસ સાઈન વત્તા કોસ એમ ના એમ જ થીટા નું થીટા ની સાપેક્ષમાં કૌંસ પર લખીએ પ્લસ કોસ કેન્સલ માઈનસ માઈનસ પ્લસ તો શું આવી ગયું મિત્રો મારે જોઈએ છે ડીવાય બાય ડીએક્સ એટલે ડીવાય બાય ડી થીટા जवाब शू मिलो मित्रों टेन थीटा विद्यार्थी मित्रों आ रीते खूब सरस दाखला गणी सकते सो ए 100% आवड़ी सके त्यार बाद आ प्रचल विधेय नो छेलो दाखलो जोता जाइए प्रचल विधेय ना विकलन नो छेलो दाखलो दाखला नंबर 11 दाखला नंबर 11 एक्स इज इक्वल टू रूट ऑफ ए रेस टू साइन इनवर्स टी y is equal to root of a raise to cos inverse t तो साबित करो के dy by dx दाखलो बे रीते गणाय जो डायरेक्ट गणो हो तो जो आम आ समीकरण नंबर 1 आ समीकरण 2 1 અને 2 પરથી डाबी डाबी बाजू नो गुणाकार करो जमणी जमणी बाजू नो गुणाकार आ शू आधार सरखो घात नो सरवाळो आधार सरखो घात नो सरवाळो गुणाकार छे बच्चे लाखा नो रूट आधार सरखो घात नो सरवाळो तो शू आव्यु अहीं रूट ऑफ ए रेस टू साइन इनवर्स वत्ता कोस इनवर्स एटले पाई बाय टू पूरु थई गयु साइन इनवर्स टी वत्ता कोस इनवर्स टी एटले पाई बाय टू बे बाजू विकलन करो एक्स एम ना एम ज वाई नो डीवाई बाय डीएक्स हमेशा प्लस वाय एम ना एम ज एक्स नो वन आ स्वतंत्र अचल छे स्वतंत्र अचल नो विकलन जीरो तो dy by dx बराबर मने શું મળ્યું મિત્રો માઈનસ y / x તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ સરસ સહેલાઈથી દાખલા ગણી શકાય 100% આવડી શકે તેવા તમામ દાખલા પ્રચલ વિધેયના ગણાવ્યા છે નેક્સ્ટ લેક્ચર ની અંદર દ્વિતીય વિકલન નામનો નવો ટોપિક માં આપણે આગળ વધશું ત્યાં સુધી આવજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ